જામનગરમાં લાલબંગલા વિસ્તારમાં આવેલ અદાલતની નવી ઇમારતમાં લિફ્ટ ખોટકાઈ જતા દોડધામ મચી ગઈ હતી. 8 પેસેન્જરની ક્ષમતા ધરાવતી લિફ્ટમાં 4-5 પોલીસકર્મી અને 5 અન્ય શખ્સ સહિત કુલ 10 લોકો સવાર થઈ જતા ઓવરલોડને કારણે લિફ્ટ બંધ પડી ગઈ હતી. અદાલતના સંબંધિતો દ્વારા લિફ્ટના મેન્ટેનન્સ સંભાળતા આનંદભાઈને તાત્કાલિક જાણ કરવામાં આવતા તેમણે તુરંત ઘટના સ્થળે પહોંચી જઈ ગણતરીની મિનિટોમાં ફસાયેલા લોકોને સહી સલામત લિફ્ટની બહાર કાઢી લીધા હતા. દરમિયાન કોઈએ ફાયરને જાણ કરતા ફાયરના જવાનો પણ દોડી આવ્યા હતા. દર વખતે આમ થઈ જાય છે, લખજો બાજુ એમાં. ભણતર સાથે જીવનનું શ્રેષ્ઠ ઘડતર ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ LKG ટુ 12th કોમર્સ અને સાયન્સના ઉચ્ચતમ શિક્ષણ માટે સંપૂર્ણ સ્કૂલ એટલે શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, જ્યાં વહે છે જ્ઞાનની ગંગા. શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, રણજીત સાગર રોડ, જામનગર. ઘડતર અને સંસ્કારોનું સિંચન કરતું સંસ્કાર ધામ. પાપા પગલીથી પગભર સુધીનું શિક્ષણ એટલે કે લોઅર KG થી ધોરણ 12 અને કોલેજ સુધીના વર્ગો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં. આજના આધુનિક યુગ સાથે કદમ મેળવી જરૂરી એવી તમામ સુવિધાઓથી સંપૂર્ણ સજ્જ. જ્ઞાન ગંગા, વી શેપ યોર ફ્યુચર. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ એટલે કે ગુજરાત ATS દ્વારા દેવેન્દ્ર બોરિયા અને ચાપરાજ ખાચર નામના શખ્સની અટકાયત કરવામાં આવતા તેમની પાસેથી હથિયારો મળી આવ્યા હતા. પૂછપરછ અને તપાસમાં વધુ 20-22 લોકોના નામ સામે આવતા પોલીસે તમામની ધરપકડ કરી કુલ 54 હથિયારો કબજે કર્યા છે. હથિયારોમાં મોટે ભાગે પિસ્તોલનો સમાવેશ થાય છે. પકડાયેલા 22 આરોપીઓ પૈકીના 12 આરોપી બોટાદના છે, 4 સુરેન્દ્રનગર, 2 રાજકોટ તથા સાયલા, ચોટીલા, રાણપુર અને સાથલાના 1-1 આરોપી છે. મોટાભાગના આરોપીઓ સૌરાષ્ટ્રના હોવાને પગલે સૌરાષ્ટ્રમાં હથિયારોના કારોબારના નેટવર્ક ઉપરથી પડદો ઉચકાયો હોવાનું પ્રાથમિક તારણ નીકળી રહ્યું છે. વર્ષ 2017માં મહેસાણામાં મંજૂરી વગર આઝાદીની કૂચ નામે રેલી કાઢવામાં આવી હતી, જેને પગલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, NCP નેતા રેશમા પટેલ સહિતના યુવા આગેવાનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. આ પ્રકરણમાં મહેસાણા અદાલતે જિગ્નેશ મેવાણી તથા રેશમા પટેલ સહિત 10 આરોપીઓને 3 મહિનાની જેલ સજાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં આરોપી કનૈયા કુમારની ટ્રાયલ માટે અલગ કેસ થયો હતો.